ਏ ਜੇ ਮਲਖਿਆ ਵਗਰ ਨੋ ਕਾਗਲ ਕੋਰੋ ਕਾਗਲ ਨੂੰ ਕਾਇ ਮੂਲ ਨਹੀਂ ਐਮ ਪੈਸਾ ਵਗਰ ਨੋ ਮਾਣਾ ਹਮੋਰੋ ਮਾਣਾ ਹਨੂ ਬੋ ਮਾਨ ਨਹੀਂ ਏ ਲਖਿਆ ਵਗਰ ਨੋ ਕਾਗਲ ਕੋਰੋ ਕਾਗਲ ਨੂੰ ਕਾਇ ਮੂਲ ਨਹੀਂ ਕਿਆ ਬਾਤ ਆਉਂ ਜਿੱਦ ਗਾਉ ਸੋ ਤਾ ਹੂੰ ਦੀਵਾਲੀ ਆਵੇ ਨ ਘਾਣੀ ਥਾਏ ਕਪੜਾ ਲੈਵਾਨਾ ਮਿਠਾਈ ਲੈਵਾਨੀ ਫਰਵਾ ਜਾਵਾਨੂੰ કપડા તો મારે લેવાના છે પણ પૈસા હોવા જોઈએ ને અહી તો વાંધો છે મારી પાસે પૈસા નથી તો એ કામ કરવી આવો ભોળા દાદા પાસેથી ઉસીના પૈસા લઈ આવી હવે દિવાળીમાં ઉસીના પૈસા લીધા હોય ઈ પાછા દેવાના હોય કઈ દિવાળીમાં ઉસીના પૈસા લેવા થોડું જવાય નહીં હાસુ તો કાક પૈસા આવે એવું વિચારો હે મને એક વિચાર આવ્યો હું આ દિવાળી છે ના ના તો પછી હું મૂંઝાઈ ગયા દિવાળી પહેલા તો કાળી સૌદેશ આવે પણ કાળી સૌદેશ આવે તો બધા કહેતા નથી કાળી સૌદેશ ને દી ભૂત થાય એટલે કોણ આવો યો એમ થાય તો પૈસા આવશે તો હાલો કરવી તૈયારી હાલો યો બોલો વાર તહેવાર આવ્યા અને ખર્ચા થઈ ગયા સાલુ દાદા તહેવાર માં રસોઈ બનાવવાનો લિસ્ટ મેં બનાવી નાખ્યો આજે શેરો બનાવવાનો કાળી સૌદેશ ના દિવસે વડા બનાવવાના અને દિવાળી માં ભજીયા બનાવવાના એ હારું લે તો લાવો 200 રૂપિયા શેરા માં નાખવા હાટું કાજુ બદામ ને દ્રાક્ષ ને એલસી લઈ આવું હે બાપા ના રે ના કાજુ બદામ ને એવું કાઈ લાવવું નથી શેરા માં મીઠો લીમડો નાખજે તમે કાઈ શેરા માં થોડો મીઠો લીમડો નાખવાનો હોય મીઠો લીમડો તો શાક માં દાળ માં કઢી માં એમાં હોય આ તો ભલે ના હોય આપણે શેરા માં મીઠો લીમડો નાખજે ને હવે કોક ને ખબર પડી હોય ને કે આપણે શેરા માં મીઠો લીમડો નાખ્યો તો તમારા દાંત કાઢશે પણ એલા શેરો ક્યાં કોક ને ખાવાનો છે શેરો આપણે જ ખાવાનો છે તો પણ એટલે તો કહું છું કંજૂસ આય હું કરો આપણે ખાવા હાટું તો જીવવી ના રે ના હું કાઈ ખાવા હાટું જીવતો નથી હું તો જીવવા હાટું ખાવ તો પણ હારું ખાવ ને લાવો પૈસા કાજુ બદામ ને એવું લઈ આવું ના રે ના કાજુ બદામ ને એવું લાવી તો કેટલો ખર્ચો ન થાય મીઠો લીમડો તો મફત આવે એ હારું તો એવું મીઠો લીમડો લઈ આવું ઉભો રે મીઠો લીમડો હું લઈ આવું નકર તું કડવો લીમડો લાવી જો બોલો કેટલા કંજૂસ મને 200 રૂપિયા નો આપ્યા 200 રૂપિયા આપ્યા હોત તો કાજુ બદામ ને દ્રાક્ષ ને એલસી ને એવું નાખીને શેરો ખાવાની કેવી મજા આવે હે ભોળા દાદા આવે છે કઈ બાજુ જાવ છો એ ઓલી વાડી આટો મરવા જાવ ઠીક અને કેમ તું એકલો ઉભો એ મમરા ભાઈ તો દુકાને બેઠા ઈ હાસુ વાર પરબ માં દુકાને ખરાઈ ગઈ હોય તો એટલે તો દુકાને બેઠા લો બોલો આજ કે શેરા માં કાજુ બદામ ને એલસી નાખવી કાલ એમ કે વડા માં લસણ નાખવું તો મારે ખર્ચો નો વધી જાય હે ભોળા દાદા ફફડાટી આવે ઓ બાપા ઓ બાપા તું છો એ રસ્તા માં ભૂત છે હવે ખોટું હું બોલો ખોટું નથી બોલતો હાસુ કહો રસ્તા માં ભૂત છે હે તો વેલા કાકા કેતો થાય ઈ વાત હાસી હે વેલા હું કેતો તો ઈ કે હા મે ભૂત હોય છે એમ હે તો હવે હું મીઠો લીમડો લેવા કેમ જાય પણ મીઠો લીમડો લેવા હું કેમ જાઉં એ અમારે મીઠો લીમડો શેરા માં નાખવો એટલે જો બોલો તો હમણાં તો તમે કેતા હતા ને ઓલી વાડીએ જાઉં છું એમ મીઠો લીમડો લેવા આવ્યો મને બહુ બીક લાગે જો બોલો તો હવે તો બકુલભાઈ ને શેરો ખવડાવવો પડશે ને ના રે ના મેં 250 રૂપિયા આપ્યા હે બકુલભાઈ ને તમે કેટલા પૈસા આપ્યા 250 રૂપિયા આપ્યા તો પણ 200 રૂપિયા ના કાજુ બદામ મગાવ્યા હોત તો મીઠા લીમડા ની ક્યાં જરૂર હતી ઈ હસુ તો એટલે તો કહું છું ખાવામાં કંજુસાઈ કરવી પછી આમ પૈસા વયા જાય ઈ તારું હસુ યો મીઠો લીમડો લાયા શેરો બનાવી નાખ
પણ હજી રવોન મોરસ ને એવું લેવા જવાનું છે, પછી શેરો બનાવવું ને. તો મને 100 રૂપિયા આપો, તમને બીક લાગતી હોય તો ગામ માંથી રવોન એવું હું લાવી દઉં. ના ના, મારો માણસ આહે. એ હારું તો હું તો જાઉં. અરે ના, લાવો પૈસા, રવોન મોરસ લઈ આવું, પછી શેરો તો બનાવી. અલે 500 રૂપિયા છે, બીજા પૈસા મને પાછા આપજે. એ હારું. મને 200 રૂપિયા ગામ માંથી રવન મોરસ હું લઈ આવી દઉં. તો અહીંયા પૈસા લઈ આવીજો. એ હારું. અને બકુલભાઈ, રવન મોરસ લઈને વાડીએ આવજો. હલો, હું તો વાડીએ આવ્યો જાઉં, મને તો ભૂત ની બહુ બીક લાગે. પણ 450 માં હું ભાગ પાડવા, પૈસા તો ભેગા થવા જો. મારો માણસ તો ઘડીક માં પાછો આવ્યો. ઓલા દાદા, રવન મોરસ લેવા બકુલભાઈ ને મોકલ્યા. બધી બાજુ ભૂત છે. તો હું એ તો હારું છે બકુલભાઈ, બીતા ના તે આપણને વસ્તુ લાવી દે, નકર આપણે તો ભૂખ્યા તરી જવી. એ હસું એ આમ બકુલભાઈ વસ્તુ લઈને આવ્યા. જો રવન મોરસ, આ તો વધારી પૈસા તો લાય. પૈસા ક્યાં વધ્યા? 250 રૂપિયા ની વસ્તુ લાવ્યો અને 250 રૂપિયા મેં રાખ્યા. 250 રૂપિયા તે હું કામ રાખ્યા? લ્યો બોલો તો, એમ નામ થોડો હું ગામ માં જાઉં, ભૂત ની તો મને બીક લાગે. પૂછો તમારા માણસ ને મેં કીધું તું હું 250 રૂપિયા લઈશ તો આ વસ્તુ લાવી દઉં. પાછી વાત છે ભોળા દાદા, બકુલભાઈ કીધું તું. એ વાંધો નઈ, હાલો તો હું જાઉં. ભોળા દાદા, યો હવે હું શેરો બનાવું. ઉભો રે, આમ કેવો જમરૂક નહી આવે. એ હારું. કલાક થઈ જાય ને તો ડબલ ભાડું દેવું પડશે. હાલો, એની શેરો બનાવી કા ભણા દાદા? સામો માનો બે ને એને હું કામ કે? પણ એને સેવ મમરા બનાવ્યા તો આપણને કીધું તો છે. એ હાશું ઉતાવળા હાલો ને વજન લાગે છે. પણ તપેલા માં ક્યાં કઈ ભરેલું છે તે વજન હોય? અને તપેલા નું ભાડું તમારે દેવાનું છે. મેં સેવ મમરા નો ખર્ચો આપ્યો. કેમ ફફડાટી આવ્યા? હું છું અમે ભૂત છે. હે, તો ઓલા ભાઈ કેતા હતા એ વાત હાચી? હું કોણ કેતું તું? હવે મેં તો વાત સાંભળી, એ બધું ભૂત છે એમ. હે, તો આપણે ગામ માં તપેલું દેવા કેમ જાહું? પણ એક કામ કરો ને, 200 રૂપિયા મને આપો, હું ગામ માં તપેલું પગાડી દઉં. પણ મોર, અમારી પાસે 150 રૂપિયા છે, 50 રૂપિયા તો તપેલા નું ભાડું આપવાનું છે. તો 100 રૂપિયા આપો. આજ જમરૂક પૈસા ભાડે વાસણ મળે ને ને તપેલું દી આવજે. એ વાંધો નહી. હું જે આમ જ બધા પાસેથી પૈસા લેવા છે. હવે શેરો બનાય. હે, હું ભાઈઓ આમ ઓલા પાસા આવ્યા. હે લા, હમણાં હું ગામ માં વસ્તુ લેવા જતો હતો, ત્યાં ભૂત હતું, તોય બકુલભાઈ અમને વસ્તુ લાવી દીધી. અને ભોળા દાદા મીઠો લીમડો લેવા ગયા, ત્યાં ભૂત હતું, તોય બકુલભાઈ મીઠો લીમડો લાવી દીધો. અને તમે કયો ત્યાં રસ્તા માં ભૂત છે, તોય બકુલભાઈ તપેલું મૂકવા ગયા ને? અને ભકુડો ભૂત ની આજુબાજુ માં ઉભો હોય. મને તો એવું લાગે મમરા ભાઈ ભૂત બનેલા હશે. પણ ભકુડો તો એમ કેતો હતો મમરા ભાઈ તો દુકાને છે. તેની મમરા ભાઈ ને દુકાને જોયા? ના ના, તો
તો મમરા ભાઈ જ ભૂત બનેલા હશે એવું છે તો કાંઈક વિચારવું પડશે હો અમારી પાસે 100 રૂપિયા લઈ જો મને એક વિચાર આવ્યો હું એવો આવો બોલો હજી તો 550 રૂપિયા જ આવ્યા 550 માં તો મારા ને મમરા ભાઈ ના બે ના કપડા કેમ આવશે હજી તો ઘણા પૈસા ગોતવા પડશે હે હું છું કેમ ફફડાતી આવ્યા તમારે આખો દિવસ જે વસ્તુ લાવવાની છે ને એ બધી વસ્તુ હું લાવી દઈશ બસ આ તો અલે રૂપિયો ગામ માંથી બાકસ લીયા વાડી આવ ને પછી તને હું 500 રૂપિયા આપીશ એ હારું મને તો ભૂત ની બહુ બીક લાગે બકુડા ને તો ભૂત ની બીક નથી લાગતી બોલો બાકાસ લેવા ખાલી રૂપિયો જ આપ્યો હું શું એટલા બધા ભૂત ક્યાંથી આવ્યા ઓ બાપા ઓ બાપા ઓ બાપા ઓ બાપા બોલો બકુડો તો બેભાન થઈ ગયો ઉભા રહ્યો અલ્યા જાઓ પેલા કોક પાણી લઈ આવો નકર ઢળી જાય બકુલભાઈ બેભાન છે કે એના ખિસ્સામાંથી આપણા પૈસા તો લઈએ મમરા ભાઈ ક્યાં એ મમરા ભાઈ ને તો આમ લીમડા બાંધ્યા